સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડલિંગ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ સાથે જોડાયેલી તાનિયા સિંઘ નામની યુવતીએ ઘરમાં પાસો ખાઈને આપઘાત કર્યો હતો. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. ત્યારે મૃતક યુવતીના ફોનમાંથી આઈપીએલ ખેલાડી સાથે સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે, જેને લઈને પોલીસ દ્વારા આઈપીએલ ખેલાડીની પૂછપરછ કરી શકે છે અને તેને સુરત પણ બોલાવવામાં આવી શકે છે. જોકે હાલ તો પોલીસે યુવતીના મોબાઈલમાંથી મળેલો નંબર, ફોટો અને મેસેજના આધારે આઈપીએલ ખેલાડીને ટેલિફોનિક સંપર્ક કરી આ મામલે જાણ કરી છે. અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે. મૂળ રાજસ્થાનની વતની અને હાલ સુરતના વેસુ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ રેસિડેન્સીમાં રહેતી 28 વર્ષીય તાનિયા ભવાની સિંઘે આપઘાત કર્યો હતો. તાનિયા સુરતમાં પરિવાર સાથે રહેતી હતી. તાનિયાના પિતા મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે, જ્યારે તાનિયા મોડલિંગ ક્ષેત્રમાં મોડલ, ફેશન ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. રવિવારની રાત્રે તાનિયા ઘરે મોડી આવી હતી. દરમિયાન મોડી રાતે તાનિયાએ ઘરમાં જ અગમ્ય કારણોસર પાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. સવારમાં પરિવારને દીકરી લટકતી હાલતમાં મળી આવતા તેઓ ચોંકી ઉઠ્યા હતા. સુરતના વેસુ વિસ્તારમાં રહેતી 28 વર્ષીય મોડેલિંગના વ્યવસાય સાથે સંકળાયેલી તાનિયા નામની યુવતીએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ અને સુસાઇડ કરી લીધો હતો. તે ઘટનાની અંદર પ્રથમ દ્રષ્ટિએ તો જે વેસુ પોલીસ દ્વારા અકસ્માત મોતનો જે ગુનો નોંધ્યો અને જે તપાસ હાથ ધરી છે તેની અંદર પ્રાથમિક તપાસની અંદર જે સામે આવ્યું છે કે તાનિયા નામની જે મોડેલિંગ કરતી જે યુવતીએ એક વર્ષ પહેલાં જે અભિષેક નામનો જે આઈપીએલનો જે ક્રિકેટર છે તેની સાથે સંપર્કમાં હતી અને તેને મિત્રતા પણ હતી હોવાની જે માહિતી જે છે સામે આવી રહી છે અને અનેકવાર તે પોતે એકબીજાના મિત્રો હોવાના કારણે જે તે પોતે મળ્યા પણ હતા. પણ જે રીતે તેનું જે વાત સામે આવી છે અને તેની દ્રષ્ટિએ હાલમાં તો વેસુ પોલીસ દ્વારા આજે અભિષેક જે પ્લેયર છે તેને ટેલિફોનિક જે જાણ કરી અને વેસુ પોલીસ સ્ટેશન ખાતે જવાબ લખાવવા માટેનું જે સૂચન કર્યું છે એટલે 1-2 દિવસની અંદર અભિષેક દ્વારા જે તેમના ઉચ્ચ જે પ્લેયરો હોય છે તેમની જે પરમિશન લીધા બાદ વેસુ પોલીસ સ્ટેશન ખાતે જે જવાબ લખાવવામાં આવશે અને ત્યારબાદ વેસુ પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવશે. કારણ કે જે મહિલાએ જે યુવતીએ જે રીતે આપઘાત કર્યો છે તેની પાછળનું સાચું કારણ શું હોઈ શકે તે તપાસના અંતે જ ખ્યાલ આવશે. કેમેરામેન સંજય ચંદ્રલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.